જલાપાલો, બધી વસ્તુ બનાવવાના ઘણા ટાઈમ બાદ દુનિયામાં મનખર હતો હતો. વેય ઘણો ભૂંડ અને અત્યારે બની ગયો હતો. વેય એટલે ભૂંડ હતો કે પરમેશ્વરે એવો ફેસલો કરી લીધો કે આખી દુનિયાના મનખરને જલાપાલો કરીને નાશ કરી દે. પણ નુહે પરમેશ્વરની નજરમાં કૃપા મેળવી. વેય ભૂંડ મનખ વસેરે નિહુદો ધર્મી માણસ હતો. પરમેશ્વર જી જલાપાલો કરવાનો હતો એની યોજનાના બારામાં એને નુહાને જાણ કર્યું. એને નુહાને એક મોટું નાવડું બનાવવા હારું કીધું. પરમેશ્વરે નુહાને નાવડું બનાવવાનો માપ એવી રીતે આપ્યો. નાવડાની લંબાઈ 450 ફૂટ, પહોળાઈ 75 ફૂટ અને ઓસાઈ 45 ફૂટ. વેય 3 માળવાળો અને મય ઘણા બધા કમરા અને એક બારી રાખવાનું હુદું કીધું. આખો નાવડો ગોપેર નામના ઝાડના લાકડાનો બનાવવાનો અને ઇપેરથી આખો પેક કરવા કીધું. કેમ કે જલાપાલાના ટાઈમમાં નુહો અને એનો પરિવાર અને દરેક જીવ જનાવરો બસી શકે. નુહે પરમેશ્વરની આજ્ઞા પાળી. એને અને એના 3 સૌરવે પરમેશ્વરના કહેવાને પ્રમાણે નાવડું બનાવ્યું. યુ નાવડું બનાવવામાં એનાને ઘણા વર્ષ લાગ્યા. કેમ કે વેયુ ઘણું મોટું હતું. નુહે આવવાવાળા જલાપાલાના બારામાં મનખરને ચેતવણી આપી અને પરમેશ્વર તરફ ફરવાનું કીધું. પણ વેયે નુહાનું કીધેલું ન માન્ય. પરમેશ્વરે નુહા અને એના પરિવાર હારું અને જીવ જનાવર હારું પૂરતું ખાવાનું ભેગું કરવાનો હુકમ કર્યો. જ્યારે બધું તૈયાર થઈ ગયું ત્યારે પરમેશ્વરે નુહાને કીધું કે જલાપાલો કરવાનો ટાઈમ આવી ગયો હે. એટલે હરું તું ઘેરવાળી અને તારા 3 સોરા અને એનાની 3 ભજીએ રે. બધ મળીને 8 મનખ નાવડામાં આવી જાય. પરમેશ્વરે દરેક જીવ જનાવરમાં અને ઉડવાવાળા જનાવરમાં નાર નારી નિજોડ થાયને નુહા કરીને મોકલ્યા કે વૈયે નાવડામાં જાયને જલાપાલાની વખતે વૈયે બસી જાય અને જે જીવ જનાવરો બલિદાન હારું કામમાં આવે હે એવાને હાથ હાથ જોડ મોકલ્યા. જ્યારે વૈયે બધા નાવડામાં સડી જ ત્યારે પરમેશ્વરે બાયણું બંધ કરી દીધું. એને બાદ વરહાત વરહાત અને વરહાત સલુસ થઈ ગયો. સાળી દાડા અને સાળી રાત વરહાત પડતો જ રહ્યો. જમીનમાં હું પાણી નીકળવા માંડ્યું. આખી દુનિયા અને એનામાં બધું પાણીમાં બુડી ગયું. એટલું બધું કે મોટા મોટા ડોંગરા હુદા બુડી ગયા. જીવ મનખ અને જીવ જનાવરો નાવડામાં હતા એનાને છોડીને જમીનમાં હતું. વૈયું બધું નાશ થઈ ગયું. નાવડું પાણી પેર તરવા માંડ્યું અને જે કઈ એના નાવડામાં હતો વૈયુ બસી ગયું. વરહાત બંધ થયા પછી નાવડું 5 મહિના તક તરતું રહ્યું. એને બાદ પાણી ઘટવા માંડ્યું. એક દાડો નાવડું મોટા ડોંગરની ટેકરી પેર થમી ગયું. પણ ધરતી પેર હજુ સુધી ઘણું બધું પાણી ભરાયેલું હતું. બીજે 3 મહિના બાદ નાના નાના ડોંગરની સૂટજી બાળવા માંડી. એના 40 દાડો બાદ નુહે કાગડાને બહાર તો મોકલ્યો એમ જાણવા હાર્યું કે પાણી હુકાયું કે નહીં. કાગડો કુરી જગ્યા હારું અહીં તે ફર્યો પણ એને ખેતી એ જગ્યા નહીં મળી. એને બાદ નુહે કબૂતરને મોકલ્યું પણ એને સુધી પગ મેળવાની જગ્યા નહીં. એટલે હારું કબૂતર સુધી નુહાકન પાછો વળે આવ્યું. એક અઠવાડિયા બાદ નુહે એના કબૂતરને પાછું મોકલ્યું અને વેયું જૈતુન નામના ઝાડનું પાંદડો લઈને પાછું આવ્યું. પાણી કમ થવા માંડ્યું અને ઝાડ પાસે ઉગવા માંડ્યું. નુહે એક અઠવાડિયું વાટ જોવી અને કબૂતરને ત્રીજી વાર મોકલ્યું. એની વખત કબૂતર પાછો ફરીને નુહાકન ન આવ્યું. કેમ કે એને બેહવા હારું જગ્યા મળી ગઈ. પાણી હુકાવવા માંડ્યું. એને 2 મહિના બાદ પરમેશ્વરે નુહાને કીધું, તો તારો પરિવાર અને બધ જીવ જનાવરો નાવડામાં નકળીને બહાર જો. તમે ઘણા બધા સોરા અને સુરજી જણો અને ધરતી ભર દો. એટલે હરું નુહો અને એનો પરિવાર નાવડામાંથી બહાર આવ્યા. નાવડામાંથી બહાર આવવા બાદ નુહે એક વેદી બનાવી અને જીવ જનાવરોનો ભોગ કરી શકતો હતો એનો ભોગ કર્યો. પરમેશ્વર એના ભોગથી ખુશ થયો અને નુહા અને એના પરિવારને આશીર્વાદ આપ્યો. એને બાદ પરમેશ્વરે કીધું, આવું હું કેરેય મનખ જી ભૂંડાઈ કરે હે એને લીધે ધરતીને હરાપ નહીં આલો અને જલાપાલો કરીને દુનિયાનો નાશ ન કરો. જી કે મનખ જલમ થકી સ્વાપી હે. એટલે હરું પરમેશ્વરે કરારની નિશાનીના રૂપમાં પહેલું કબન તણાયું. દરેક વખત જ્યારે બી કબન આકાશમાં તણાય હે ત્યારે પરમેશ્વર પોતાના કરેલા કરારને યાદ કરે હે અને 20 રીતે એના મનખ હુદા પરમેશ્વરના કરેલા કરારને યાદ કરે હે.